અમદાવાદમાં મારી આ ચોથી ઉજવણી છે ઉત્તરાયણની. દર વખતે અલગ અલગ વિસ્તારોમાં જવાનો લાભ મળ્યો છે. અમદાવાદ એ ઉત્સવ પ્રેમી છે, એમાંય ખાસ કરીને પતંગ ઉત્સવ તો અમદાવાદનો જ સૌથી વધુ શ્રેષ્ઠ હોય છે. આજે ખોખરામાં અને પાલડીમાં બંને જગ્યાએ કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડવાનો ખૂબ આનંદ આવ્યો. આ વખતે કાર્યકર્તાઓએ CAA સપોર્ટ એ પ્રકારની પતંગો બનાવી હતી અને પતંગ ઉત્સવ દ્વારા પણ દેશનો મહત્વનો પ્રશ્ન અને એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈને CAA માટે અભિનંદન અને સપોર્ટની પતંગો ઉડાડીને લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી. ગુજરાત એની ઓળખ જ નવરાત્રી મહોત્સવ અને પતંગ મહોત્સવ છે અને આ બંને આપણે બ્રાન્ડ કર્યા છે, બંને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ તરીકે આપણે એને ઉજવીએ છીએ, જેથી દુનિયાભરમાં આ ફેસ્ટિવલને કારણે ગુજરાત એ ચમકતું રહે અને ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે એ બંને ઉત્સવો દ્વારા પણ ખૂબ આગળ વધે એ સરકાર એ દિશામાં કાર્ય કરે છે. આ વખતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ લગભગ 40 વધુ દેશના લોકોએ એમાં ભાગ લીધો અને સરસ રીતે એ ફેસ્ટિવલ આપણે મનાવ્યું છે. ઉત્તરાયણ પતંગોત્સવ સાથે કરુણા અભિયાન એ પણ આપણો એક નવો ઇનિશિયેટિવ છે. પતંગ ઉત્સવ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ એ આપણા સાંસ્કૃતિક ધાર્મિક તહેવારો છે અને એનું ધાર્મિક મહત્વ છે. સાથે સાથે એનાથી કોઈને તકલીફ ન પડે, ખાસ કરીને પંખીઓને જે તકલીફ પડે છે દોરીને કારણે પાંખ કપાય છે અથવા તો પંખી ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે, એ અટકાવવા માટે આપણે ગુજરાતમાં લગભગ 10,000 જેટલા વોલેન્ટિયર્સ આખા ઉત્સવ દરમિયાન કાર્યરત છે. લગભગ 660 જેટલી આપણે પ્રાથમિક સેવા કેન્દ્રો કે પંખીને લઈને આવે કોઈ એટલે તરત એની સારવાર, જરૂર પડે તો ઓપરેશન, જરૂર પડે તો ICU, અને જ્યાં સુધી પંખી સાજું નરવું ન થાય ત્યાં સુધી એની ટ્રીટમેન્ટ કરવી. મને આનંદ એ વાતનો છે કે અગાઉ લગભગ 30,000 પંખીઓ મૃત્યુ પામતા હતા, એ આંકડો ખૂબ ઘટાડીને આપણે લગભગ 1500-2000 સુધી પહોંચાઈ ગયો છે અને મોટાભાગના પંખીઓને આપણે બચાવીને આ ઉત્સવને પણ આપણે એક નવો ઓપ સરકારે આપ્યો છે. સર, 2020 વર્ષ છે, કોર્પોરેશનની ચૂંટણી આવશે, કેટલાક સિનિયર કાઉન્સિલરોએ ફરિયાદ કરી છે તેમનું ગૃહમાં માન જળવાતું નથી. આજે બધા અમદાવાદના મુખ્ય કોર્પોરેટરો સાથે મળવાનું થયું, સ્વાભાવિક છે મળ્યા તો નાની મોટી વાતચીત થાય. કોઈ સિનિયરે મને એવી ફરિયાદ કરી નથી કે અમારું માન સન્માન જળવાતું નથી. ઉલટાનું સિનિયરોએ એમ કીધું છે કે અમારી શક્તિને અનુભવનો ઉપયોગ આગામી 2020 ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના કામમાં અમને જોતરવામાં આવે તેવી એમને લાગણી વ્યક્ત કરી. ગુજરાત માટે ગઈકાલનો દિવસ ખૂબ આનંદનો દિવસ હતો, કારણ કે શાંઘાઈની જે એજન્સીએ દુનિયાની 8મી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એને સ્થાન આપ્યું છે, જેને કારણે દુનિયાભરના વિદેશી ટુરિસ્ટો એ મોટી સંખ્યામાં અહીંયા આવશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 8મી અજાયબીમાં સ્થાન પ્રાપ્ત થવાથી સૌ ગુજરાતીઓને ગૌરવ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ હવે ઇન્ટરનેશનલ લેવલે એમનું નામ, આપણે જે મોદી સાહેબની ઈચ્છા હતી કે સરદારને એવી શ્રદ્ધાંજલિ આપીએ કે સૌથી ઊંચી શ્રદ્ધાંજલિ હોય, અને એ પ્રાપ્ત થઈ છે. સાથે સાથે ટુરિસ્ટો વધુ ને વધુ વિદેશી આવશે એવી મને શ્રદ્ધા. સાહેબ, મેયર જો પણ આંતરિક વિરોધ છે, સિનિયર નેતાઓ ના કોઈ વસ્તુ નથી.